હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એક્ઝામ્પલથી શરૂઆત કરવાની છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલમાં સંગ્રહાતી એક ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર. તે સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ એક્ઝામ્પલ કરવાનું છે. ક્લિયર? શું છે કે એક દ્રવ્યના અણુને 10^-29 કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલની ચાક માત્રા છે. આ દ્રવ્યના એક મોલ જથ્થાને 10^6 વોલ્ટ મીટર બરાબર ના પ્રબળ ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. તો આ દ્રવ્યના કણોને 60 ડિગ્રીનો ખૂણો બદલાવવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલની નવી દિશામાં ગોઠવાતા મળતી ઉષ્માની ગણતરી કરો. ક્લિયર ને? શું કીધું છે કે કોઈ એક તમને દ્રવ્ય આપેલું છે, તેમાં એક જે એનો દ્રવ્યનો પરમાણુ હશે ને અથવા અણુ હશે ને, એની ડાયપોલ મોમેન્ટ આપેલી છે 10^-29 કુલમ મીટર. ક્લિયર ને? તો પહેલી જે વસ્તુ કન્ડિશન આપેલી છે ને, એ દ્રવ્યમાં આ પ્રમાણે બધા જ બરાબર બધા જ અણુઓ આ પ્રમાણે ગોઠવાયેલા છે. ક્લિયર ને? એક્સ અક્ષિસની દિશાની સાપેક્ષે 0 ડિગ્રીનો ખૂણો બનાવેલો છે. ક્લિયર? પછી આ જ દ્રવ્યને 10^6 વોલ્ટ મીટરના પ્રબળ ક્ષેત્ર ધરાવતા, ક્લિયર ને, એટલે કે દાખલા તરીકે આ દ્રવ્યના બધા જ અણુ આ પ્રમાણે ગોઠવાયેલા હતા, અચાનકનું એનામાં ક્ષેત્ર દાખલ કરવામાં આવ્યું. ક્લિયર ને? તો આ જે અણુ હશે એ ધ્રુવીભૂત થશે કે નહીં? ક્લિયર ને? પહેલાં ન્યુટ્રલ એટમ હોય બરાબર ને, પછી એમાં શું થાય કે અચાનકનું વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો પોઝિટિવ જે એનો ધનવીજભાર હશે અણુનો, એ નેગેટિવ તરફ આકર્ષાશે બરાબર ને, બાહ્ય વિદ્યુત ક્ષેત્રના, અને નેગેટિવ હશે એ પોઝિટિવ તરફ ખેંચાશે, એટલે પરિણામે શું બનશે, ધ્રુવીભૂત થશે ને. પછી શું કરવાનું કે એ ધ્રુવીભૂત અણુને આપણે છે ને 60 ડિગ્રી આમ નમન કરવાનું બાહ્ય બળ દ્વારા. ક્લિયર ને? તો આ પ્રોસેસ દરમિયાન આ જે અણુ હશે બરાબર, એ કેટલી ઉર્જા આપણને એક પ્રકારે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત કરશે, એટલે કેટલી ઉર્જા આપણને મળશે એક પ્રકારે, ક્લિયર ને, એનું આપણે અભ્યાસ કરવાનું છે, એનું આપણે શોધવાનું છે, ફાઇન કરવાનું છે. ક્લિયર ને? તો શું આપેલું છે કે 10^6 આપણી પાસે આવી રીતે દ્રવ્યના અણુઓ હતા. ક્લિયર? પહેલાં સિમ્પલ હતા આવી રીતે. ક્લિયર ને? પછી આના ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવ્યું આ દિશામાં દાખલા તરીકે બરાબર ને. તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય, તો કે પોઝિટિવથી માંડીને નેગેટિવ તરફ હોય. ક્લિયર ને? તો શું થશે હવે કે આ જે ન્યુટ્રલ એટમ હતા ને બરાબર, એ પોલરાઇઝ થશે, ધ્રુવીભૂત થશે, એટલે આપણને પરિણામી રહીને આવા એટમ જોવા મળશે આવી રીતે. ક્લિયર ને? ક્લિયર? કે જેમાં શું હશે કે પોઝિટિવ બાજુ આપણું આ બહારનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું બરાબર, તો આ બાજુ કેવા હશે, તો નેગેટિવ બાજુ બરાબર ને, અને આ બાજુ બધા કેવા હશે, પોઝિટિવ બાજુ. તો આ પ્રમાણે નવી ગોઠવણી થશે. ક્લિયર? બધા અણુઓની. તો આને કહેવાય ધ્રુવીભૂત થયેલા અણુઓ. તો આ ક્ષેત્રની તમને પ્રબળતા આપી છે, કેટલી આપી છે, તો કે 10^6 વોલ્ટ પર મીટર. ક્લિયર ને? અથવા તો આ તમને આપેલું છે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ. ક્લિયર? બીજી વસ્તુ શું આપેલી છે કે એક અણુની ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય આપેલું છે. તો કેટલું આપેલું છે કે 10^-29 બરાબર ને, એટલે 10^-29 કુલમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે પી. ક્લિયર ને? હવે આપણે શોધવાનું છે શું કે આ જે બધા એરિયા એને આમ ક્રોસમાં લઈ જવા માટે. ક્લિયર ને? હવે આ તો તમને ઓલરેડી ધ્રુવીભૂત થઈ ગયા છે, હવે આ બધું આ જ વસ્તુને આપણે આવી રીતે કરવી છે. ક્લિયર ને? તો આપણે કેટલી ઉર્જા બગાડવી પડે. ક્લિયર? અથવા તો આ જે બહારનું વિદ્યુત ક્ષેત્ર રહ્યું બરાબર, એ આના ઉપર કેટલું કાર્ય કરે છે, એ આપણે મેળવવાનું છે સિમ્પલી બરાબર ને. તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપણને બહાર મળશે, ગરમ થઈ જશે, આપદા થશે ને બરાબર, થોડું કામ કરશું ને વિદ્યુત ક્ષેત્રમાં, એટલે આપદા ગરમ થઈ જશે, એ ગરમીનું માપ મેળવવાનું છે, એને જ કીધું છે શું, ઉષ્મા ઉર્જા. ક્લિયર ને? આ પ્રમાણે આપણું વિદ્યુત ક્ષેત્ર છે. ક્લિયર? તો આપણને સૂત્ર આપણને ખબર છે કે પહેલાં જ્યારે આપણે એને સ્થિર એમને રાખી હતી આવી રીતે, ક્લિયર ને, પહેલાં શું કર્યું હતું કે એને આવી રીતે સ્થિર રાખી હતી, તો ત્યારે એ આવી રીતે બેસેલી હતી, એનામાં સ્થાયી ઉર્જા હતી, મીન્સ કે સ્થિતિ ઉર્જા એનામાં હતી ઓલરેડી. ક્લિયર ને? કે જ્યારે એ 60 ડિગ્રીના ખૂણે નમેલી નહોતી, એટલા માટે અત્યારે કેટલી સ્થિતિ ઉર્જામાં રહેલી છે એ પહેલાં ફાઇન કરી લે બરાબર. તો એને કહી દીધું યુઆઈ બરાબર ને, યુઆઈ
કે પ્રારંભની સ્થિતિ ઉર્જા, આ સ્થિતિમાં કેટલી સ્થિતિ ઉર્જા રહેલી છે, તો એનું સૂત્ર શું હતું કે પી ડોટ ઈ બરોબર ને ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઈ કોસ થીટા, જ્યાં કોસ થીટા કેનો હતો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને પી વચ્ચેનો ખૂણો, બરોબર ને? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ આ દિશામાં છે અને પી પણ કઈ દિશામાં છે, જોવો જે આ દિશામાં છે ને, બે સમાન દિશામાં છે, બરોબર ને? પી એટલે ડાયપોલ મોમેન્ટનું ચાક માત્રાનું મૂલ્ય, બરોબર ને? તો કોસ ઝીરો આવશે, ક્લિયર? એટલે આપણને આ યુઆઈ કેવી રીતે મળશે, તો કે માઇનસ પી એટલે આપેલું છે મૂલ્ય 10^-29 બરોબર, ગુણ્યા ઈનું મૂલ્ય આપેલું છે 10^6 ગુણ્યા કોસ ઝીરો, ક્લિયર? 0 ડિગ્રી. તો આ આપણને મળશે એક અણુની સ્થિતિ ઉર્જા, ક્લિયર ને? 10^-23 જૂલ, ક્લિયર ને? પરંતુ શું આપણી પાસે એક અણુ છે? ના, ઘણા બધા અણુ છે ને. કેટલા અણુ છે? તો આપણને કીધેલું છે કે 1 મોલ અણુ છે. તો 1 અણુ માટે આટલી હોય, તો 1 મોલ માટે કેટલી હોય? તો 1 મોલ માટે ગણવું હોય તો આને ગુણ્યા મારે શું કરવું પડે કે 6 ગુણ્યા એવોગ્રેડો અંક ગુણી નાખવાનો, બરાબર ને? 6.023 × 10^23, ક્લિયર ને? તો આ પ્રમાણે તમે શું કરી શકશો કે આખા દ્રવ્યની તમને સ્થિતિ ઉર્જા મળશે, ક્લિયર? હવે આપણે સરળતા ખાતર શું કરેલું છે કે સરળતા ખાતર આ 6.023 રહ્યોને એને આપણે 6 તરીકે કન્સિડર કરી લઈએ, બરાબર ને? 6.023ને એટલા માટે આપણની ગણતરી ઇઝી રહી, એટલે આપણે એપ્રોક્સિમેટેડ ફોર્મમાં લખવાનું, બરાબર? આવી રીતે તો 6 × 10^23 આ, ક્લિયર? 10^-23 આ એટલે કેન્સલ કરી નાખશે એકબીજાની ઇફેક્ટને, બરાબર ને? તો વધી દઉં શું, -6 જૂલ. તો આ શું આવી કે પહેલાં કે જ્યારે 0 ડિગ્રી એંગલ હતો ત્યારની સ્થિતિ ઉર્જા, હવે આ વસ્તુને આપણે પલટી નહીં કહીએ, કેટલા ડિગ્રી એ? 60 ડિગ્રી એ, ક્લિયર ને? શું કર્યું કે આને હવે આપણે 60 ડિગ્રી આમ ફેરવી, ક્લિયર? તો આની વચ્ચે અને આ ડાયપોલ વચ્ચે કેટલો ખૂણો બન્યો? તો કે 60 ડિગ્રીનો. કોના વચ્ચેનો છે? કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ વચ્ચે અને આ પી વચ્ચે, બરાબર? હવે પી કેવી થઈ ગઈ? આ દિશામાં થઈ ગઈ છે ને. તો બે વચ્ચેનો ખૂણો એવો 60 ડિગ્રી. હવે કેટલી ઉર્જા રહી છે, સ્થાયી ઉર્જા? તો ઈ આપણી રહી છે યુ ફાઇનલ, બરાબર ને? યુ એફ જેટલી. તો યુ એફ એટલે શું થાય કે -P, બરાબર? પી એટલે હવે ટોટલ આપણે લઈ લેશે, ક્લિયર ને? 10^-29 × 6 × 10^23 ×, બરાબર ને? આ ટૂંકમાં એક અણુની જગ્યાએ મેં બધા અણુની લઈ લીધી, ક્લિયર ને? એટલે આપણે લાસ્ટ ટર્મ જ ડાયરેક્ટ આવી જાય, ક્લિયર? આ 1 મોલ પરમાણુની ટોટલ ડાયપોલ ચાક માત્રા, ક્લિયર? એને ગુણ્યા શું આવશે? ઈ એટલે કેટલો હતો? 10^6 ગુણ્યા cos 60 ડિગ્રી, બરાબર ને? cos 60નું મૂલ્ય છે 1/2, ક્લિયર? તો આ આપણને મળશે 10^-29 ને 23 ને 6, 10^29 એટલે કેન્સલ થઈ જશે, બરાબર ને? 6/2 એટલે -3 જૂલ, ક્લિયર ને? તો આપણી પાસે ફાઇનલ ઉર્જા આવી ગઈ કેટલી? -3 જૂલ. ઇનિશિયલ કેટલી હતી, બરાબર ને? -6 જૂલ. તો એનો અર્થ એવો થયો કે 3 જૂલની કંઈક આપલે થઈ જાય, ક્લિયર ને? કેટલી થઈ જાય? 3 જૂનની આપલે થઈ જાય. કેવી રીતે? કે પહેલાંની સ્થિતિ ઉર્જા માઇનસ પછીની સ્થિતિ ઉર્જા, બરાબર ને? તો આપણે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ગણવો હોય તો ડેલ્ટા યુ બરાબર શું થાય કે ફાઇનલ માઇનસ ઇનિશિયલ, બરાબર ને? અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા, બરાબર ને? એટલે આપણને શું મળશે કે કેટલી ઉર્જા કઈ છે, કે કેટલી ઉર્જા મળે છે, ક્લિયર ને? આના બરાબર શું આવશે કે -3 - -6 = 3 જૂલ. એનો મતલબ એમ કે 3 જૂલની ઉર્જા આપણે એને દેવી પડશે, આમ કરવું છે ને, તો આમ 60 ડિગ્રી, ક્લિયર ને? તો 3 જૂલની ઉર્જા એ પ્રકારે શું થઈ કે ગરમી સ્વરૂપે આપણે એને દેવી પડે ને, ક્લિયર ને? તો આ એક ઈ પદાર્થ આખો હતો એ કેવો થઈ જાય, હોટ થઈ જાય છે, ગરમ થઈ જશે, કે નીચેથી આપણે શું કરવું પડશે, એને ટેમ્પરેચર દેવું પડશે, બરાબર? એ પદાર્થ કેટલા જૂલથી ઈ ઉષ્મા અથવા તો એક હોટ થશે, બરાબર? ગરમ થઈ જશે, તો કે આટલી ઉર્જાથી, 3 જૂલની ઉર્જાથી, ક્લિયર ને? એટલે કે 3 જૂલની ઉર્જા આવી, ઉષ્મા ઉર્જા મળી, બરાબર? એક પ્રકારે ઉષ્મા ઉર્જાને આપણે દેવી પડે, ક્લિયર ને? આનાથી ઊંધું પણ કરી શકો કે નહીં કે 60 ડિગ્રી આમ રહેલો હોય ને આમ 0 ડિગ્રી આવશે તો આટલી ઉર્જા આપણને મળશે, કયા સ્વરૂપે? તો ઉષ્મા સ્વરૂપે, બરાબર ને? અહીંથી આમ કરવું હોય તો આપણે દેવી પડે, અહીંયા જ પડેલો હોય ને પાછો નીચે આવી જાય તો એક ફોર્મમાં દે ને, કંઈક તો ફોર્મમાં દે એનર્જીનું, કારણ કે ઉર્જાનું સંરક્ષણ થવું જોઈએ, તો એ હીટ એનર્જી તરીકે આપણને મળશે, ક્લિયર ને? તો આ આપણો એક્ઝામ્પલ હતો. હવે આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ, ક્લિયર ને? તો
આપણે હવે અત્યાર સુધી ઉર્જા વિશે તો ભણી ચૂક્યા છીએ, બધી ઉર્જા વિશે, ક્લિયર ને? હવે આપણે ભણવાનું છે કે આ જે બધી ઉર્જા મળી, બરાબર, કેના કારણે? કે ડાયપોલને કારણે હોય, અથવા તો કોઈ વીજભારને કારણે, બરાબર ને? પોટેન્શિયલ એનર્જી મળી હતી, સ્થિતિ ઉર્જા મળી હતી, તો એનો ઉપયોગ કરીને આપણે કઈ વસ્તુ બનાવી શકીએ, ક્લિયર ને? તો એક ઇલેક્ટ્રોનિક્સમાં ઘણી બધી વસ્તુ બની શકે છે કે કોઈ વસ્તુ હોય, આ વિદ્યુત ભારને લીધે જે ઉર્જા મળે છે એ સ્ટોર કરીએ કે તો એમાંથી આપણે પાછું એને રિસ્ટોર કરીએ કે દાખલા તરીકે બેટરી હોય, બેટરી, બરાબર ને? તો એ વિદ્યુત ઉર્જાને સ્ટોર કરી રાખે છે ને, પાછું આપણને ઉર્જા આપે છે, આપણે બીજા ફોર્મમાં જોતી હોય, બરાબર ને? દાખલા તરીકે તમે લાઇટ ચાલુ કરો છો ઇન્વર્ટર ઉપર, તો બેટરીમાં જે ઉર્જા રહેલી હોય એ લાઇટમાં ઉર્જામાં ફરે છે, ક્લિયર ને? એવી જ રીતે પંખા હોય, બરાબર, તો મિકેનિકલ ઉર્જામાં ફરે છે, ક્લિયર ને? તો કોઈ પણ વસ્તુ હોય, તમે સ્ટોર થયેલી એનર્જી હોય એ તમને પાછી યુટિલાઇઝ કરવા મળે છે, ક્લિયર ને? તો આવી જ એનર્જી કઈ રીતે આપણે સ્ટોર કરી શકીએ અને કઈ રીતે એનો આપણે ઉપયોગ કરી શકીએ, ક્લિયર ને? તો એનો આપણે હવે બેઝ જાણશું, બરાબર. તો આપણને ખબર છે કે કોઈ એવી વસ્તુને ડિવાઇસ હોય, કોઈ પણ વસ્તુ, ઇલેક્ટ્રોનિક સુવાહક હોય, કંડક્ટર હોય, તો એમાંથી શું થાય કે કોઈ પણ પ્રકારના વિદ્યુત ભારને એ આરામથી હલનચલન કરી શકે, ક્લિયર ને? શું કર્યું કે આપણે ઇલેક્ટ્રિક ઉર્જાને આપણે સ્ટોર કરી નાખી, પછી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો એના માટે કંઈક વાહક તો જોઈએ ને, કંઈક વસ્તુ તો જોઈએ ને, પથ જોશે ને, એને આપણે શું કીધું હતું? કંડક્ટર કીધું હતું ને, સુવાહક કીધું હતું, કે એ વિદ્યુત ભારોને આરામથી લઈ જઈ શકશે. એનો મતલબ એમ થયો કે એમાં સૌથી ઓછામાં ઓછી ઉર્જાનો વ્યય થશે, બરાબર ને? દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ પણ વાયર હોય તો એ વાયરને સુવાહક હોય, અથવા તો એક પ્રકારે હાઈલી કન્ડક્ટિંગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવેલો. શું કામે? કારણ કે જે આપણા મેઇન પાવર સપ્લાયમાંથી કરંટ આવતો હોય એ આપણા ઘર સુધી એની ઉર્જા એપ્રોક્સિમેટલી સમાન રહે, એટલા માટે એમાં કન્ડક્ટર યુઝ થાય, બરાબર ને? અવાહક હોય તો ઉર્જા પહોંચશે જ નહીં, અથવા તો લિમિટેડ અમાઉન્ટમાં ઉર્જા પહોંચશે, બરાબર ને? તો સુવાહકનો ઉપયોગ ક્યાં થાય કે એક જગ્યાએથી આપણી ઉર્જા, કારણ કે આપણને ખબર છે કે વીજભાર એટલે શું થાય કે ઉર્જા થાય ને, વીજભાર પોતાની સાથે એક વિદ્યુતીય ઉર્જા લઈને ફરે છે, સ્થિતિ ઉર્જા લઈને ફરે છે, બરાબર ને? તો એમ પણ કહી શકીએ કે કંડક્ટરમાંથી કરંટ પસાર થાય છે, બરાબર ને? અથવા તો વિદ્યુત ભારનું વહન થાય છે. તો એને બીજી ભાષામાં શું કહી શકીએ કે કંડક્ટરમાંથી ઇલેક્ટ્રિકલ ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપાંતર આપણે કરી શકીએ, ફેરવી શકીએ, બરાબર ને? એટલા માટે કંડક્ટર યુઝ થાય કે ઉર્જાનું આદાન પ્રદાન કરવા માટે, ક્લિયર ને? તો આપણે એક પ્રકારનું ડિવાઇસ બનાવવું છે કે જેમાં બે પ્રકારના વાહકોની જરૂર પડે છે. એમાં એક છે સુવાહક અને બીજું છે ડાયઇલેક્ટ્રિક મટીરિયલ, બરાબર ને? ધ્રુવીભૂત થયેલ એવું મટીરિયલ. તો પહેલાં આપણે સુવાહકનો અભ્યાસ કરી લઈએ, બરાબર ને? શું છે તો કે પહેલું છે સુવાહક. તો સુવાહક વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર ને? આગલા ચેપ્ટરમાં એક પ્રકારે આવી ગયું હતું કે સુવાહક કોને કહેવું, બેન્ડ ગેપ ને કોઈ પણ વસ્તુ, બરાબર ને? ઇલેક્ટ્રિક એનર્જી તો એના બેન્ડ ગેપ જેટલી મિનિમમ એનર્જી એને દેવી પડે, ક્લિયર ને? તો સુવાહકની શું શું લાક્ષણિકતા હોય ને, એને બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, બરાબર ને? તો એમાં શું શું ચેન્જીસ થઈ શકે છે? કારણ કે આપણે જે વસ્તુ કરવાની છે, બરાબર, આપણે જે ડિવાઇસ જોઈએ છે એ શું જોઈએ છે કે બહાર, આપણે માની લો કે કોઈ આપણે એક ડિવાઇસ બનાવી લીધું સુવાહકની મદદથી, કે એ બહારના વિદ્યુત ક્ષેત્રમાં સ્ટોરેજ કરે છે વિદ્યુત ભારનું, ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે આપણે જે સુવાહક રહ્યું ને એ બહારના વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષે ખૂબ જ સેન્સિટિવ હોવું જોઈએ, બરાબર ને? દાખલા તરીકે તમે બહારનું વિદ્યુત ક્ષેત્ર 5 ન્યૂટન પર કુલમ દીધું હોય, બરાબર, અથવા વોલ્ટ પર મીટર દીધું હોય, અને તમને તમારા જે સુવાહકમાં 5 કુલમનો વિદ્યુત ભાર એકઠો થયો હોય, ક્લિયર ને? હવે તમે પાસે બીજું મટીરિયલ છે કે તમે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સમાન રાખ્યું 5 વોલ્ટ પર મીટર, પરંતુ આમાં એકઠો થતો વીજભાર એનો 3 થઈ ગયો. તો તમારા મત મુજબ ક્યુ સારું ગણાય કે જેમાં વધુ પ્રકારના અથવા તો વધુ મૂલ્યના વીજભારો એકઠા થયા હોય એ તમારા માટે સુવાહક સારું ગણાશે કે નહીં, બરાબર ને? તો એનો અર્થ એવો થયો કે તમારું જે સુવાહક રહ્યું ને એ બહાર, તમે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર રહ્યું ને, બરાબર ને, એની સાપેક્ષે ખૂબ જ સંવેદનશીલ હોવું જોઈએ, સારું હોવું જોઈએ એક પ્રકારે, બરાબર ને? તો એના કેવા અલગ અલગ પ્રકારના ગુણધર્મો છે કે કોઈ પણ સુવાહક હોય એને બહારના વિદ્યુત ક્ષેત્રમાં રાખીએ તો એમાં શું શું પ્રોપર્ટી છે, શું શું બદલાય છે, શું શું નવું આપણને આપે છે, બરાબર ને? તો એનો આપણે અભ્યાસ કરવાનો છે, ક્લિયર ને? તો એમાંથી અમુક પોઈન્ટ્સ છે આપણે કે જે આપણે કવર કરવાના છે, કે એમાંથી પહેલો પોઈન્ટ શું છે, સુવાહક માટે, બરાબર ને? બીજો છે, પહેલો તો શું હતો, સુવાહક, ક્લિયર ને?
તો એના આપણે અલગ નીચે પોઈન્ટ આપેલા છે, એ આપણે એક બાય એક અભ્યાસ કરીશું. બીજું છે કે ડાયઇલેક્ટ્રિક મટીરિયલ, બરાબર ને? તો આ બેનો આપણે ડિટેલ સ્ટડી કરવાની છે, ક્લિયર? તો એમાંથી આપણે પહેલા સુવાહક જોઈ લઈએ, ક્લિયર ને? તો પહેલા શું છે, પહેલો પોઈન્ટ સુવાહક માટે કે સુવાહકના અંદરના ભાગમાં છે ને વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. ક્યારે? કે માન લો કે એમને સુવાહક પડેલો છે, ક્લિયર ને? તો આપણે કીધું હતું કે સુવાહકમાં છે ને મુક્ત ઇલેક્ટ્રોન હોય. મુક્ત ઇલેક્ટ્રોન એટલે એવા ઇલેક્ટ્રોન કે જે પરમાણુની બહારના ઇલેક્ટ્રોન રહ્યા ને એ સરળતાથી હરીફરી શકતા હોય, ક્લિયર ને? તો મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય? કે મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત એટલા માટે કહેવાય છે કે જે પરમાણુના બંધનમાં નથી પણ ધાતુની બહાર નથી નીકળી ગયેલા, ક્લિયર ને? દાખલા તરીકે તમારા હાથમાં એક સળિયો હોય, બરાબર, વાહકનો સળિયો હોય, વાહક સળિયો હોય, કોપરનો સળિયો હોય, અને એમાંથી જો ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જતો ઓટોમેટિકલી તો તમને કરંટ લાગતો હોય ને, ગમે તે હોય, તો તમને મફતમાં એનર્જી મળતી હોય. તો આ થર્મોડાયનેમિક્સના નિયમનું પાલન કરતો નથી, એવું કહેવાય ને? કારણ કે મફતમાં ઉર્જા ન મળે, આપણે કંઈક દેવી પડે તો જ આપણને ઉર્જા મળે, ક્લિયર ને? તો આ જ વસ્તુ એ કહેવા માગે છે કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એનો અર્થ એવો થયો કે જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન હોય ને તો આપણે એને દોરી લઈએ, બરાબર ને? પહેલા પોઈન્ટ્સને આપણે શું કહેવા માગે છે એ રિપ્રેઝેન્ટ કરી લઈએ કે આ દાખલા તરીકે તમારી પાસે આવી એક પ્લેટ હતી, કન્ડક્ટિંગ પ્લેટ, ક્લિયર ને? એની અંદર છે ને આવી રીતે પરમાણુ રહેલા હતા, બરાબર? આ એનું ન્યુક્લિયસ છે અને આ એનું લાસ્ટ ઓર્બિટ છે, બાહ્યતમ કક્ષા છે. એમાંનો ઇલેક્ટ્રોન ને, બરાબર, એ ફ્રી હોય અહીંથી આમ જવા માટે, આવી રીતે ગમે ત્યાં મૂવ કરવા માટે, સપાટી ઉપર ગમે ત્યાં મૂવ કરવા માટે ફ્રી હોય, ક્લિયર ને? બીજી વસ્તુ શું થાય, તો બીજી આની ગમે તેટલા આમાં ગણિત એટમ્સ હોય, બરાબર, પરમાણુ હોય, બરાબર, ગણતરી ગમે તેટલા તમે એટમ્સ નહીં કરો, એક નહીં કરો કે ગમે તેટલા એટમ્સ નહીં કરો, દરેક પાસે ફ્રી ઇલેક્ટ્રોન્સ તો હોવાનું છે કે નહીં, ક્લિયર ને? તો આનો ઇલેક્ટ્રોન્સ અહીંયા પણ જઈ શકે, આનો ઇલેક્ટ્રોન્સ અહીંયા પણ જઈ શકે, બરાબર, આનો ઇલેક્ટ્રોન્સ અહીંયા પણ જઈ શકે, આ પણ આવી રીતે ગમે ત્યાં જઈ શકે, ફ્રીલી મૂવ કરી શકતા હોય. તો આને પણ એવું કહી શકે કે નહીં કે આ જે ઇલેક્ટ્રોન રહ્યો ને એ પવનની જેમ આડાવડો ગમે ત્યાં જઈ શકે, ક્લિયર ને? અથવા તો એક અને સમુદ્ર કહેવાય કે જેમાં આ જે પ્રોટોન રહ્યા, બરાબર, આ જે આયન્સ રહ્યા એ ફિક્સ્ડ હોય અને ઇલેક્ટ્રોન્સ ફ્લો થતા હોય, બરાબર ને? ઇલેક્ટ્રોન્સ મૂવ કરતા હોય એકબીજાની આજુબાજુ, ક્લિયર ને? તો આ એક પ્રકારે પાણી હોય, પાણી, બરાબર, તો જમીનની સાપેક્ષ કેમ પાણી એમ મૂવ થતું હોય સમુદ્ર, બરાબર ને? તો ઇલેક્ટ્રોન નામનો કણ આ ધન આયનના સમુદ્રમાં એક પ્રકારે ફરી રહ્યો છે, બરાબર ને? એ પ્રમાણે પણ કહી શકો. તો આ વસ્તુ ફ્રી ઇલેક્ટ્રોન્સ કહેવાય. પરંતુ આ ઇલેક્ટ્રોન હોય ને, બરાબર, એ ધાતુની બહાર જવા માટે સફિશિયન્ટ ન હોય, એટલી ઉર્જા ન હોય કે આ ઇલેક્ટ્રોન સાવ આના બંધનમાંથી નીકળીને બહાર નીકળી જાય, બરાબર ને? આખું આવું ધાતુની સપાટીને છોડીને બહાર નીકળી જાય, ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે તમે કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ માપશો, બરાબર ને? તો દાખલા તરીકે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કોના પર આધાર રાખે? તો કે જે તે વીજભારના મૂલ્ય ઉપર, ક્લિયર ને? તો જુઓ જી, આમાંથી એક ઇલેક્ટ્રોન બહાર ગયો ને, દાખલા તરીકે અહીંયા પહોંચી ગયો, તો આ પોઝિટિવ બન્યો હશે અને જ્યાં ઇલેક્ટ્રોન જશે એ ભાઈ નેગેટિવ બન્યા હશે, ક્લિયર ને? તો આખા તંત્રનું તમને વિદ્યુત ક્ષેત્ર માપવાનું કહે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં જેટલું હશે? તો કે પોઝિટિવ દ્વારા પ્લસ નેગેટિવ દ્વારા, બરાબર ને? પોઝિટિવ દ્વારા પ્લસ નેગેટિવ દ્વારા. તો પોઝિટિવ દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? તો કે કે પ્લસ ક્યુના છેદમાં આર. નેગેટિવ દ્વારા કેટલું હોય છે? કારણ કે પોઝિટિવ કેટલો થાય કે જેટલો ઇલેક્ટ્રોન દૂર થયો હોય એટલો જ આ ધન આયન બન્યો હોય છે ને, બે ઇલેક્ટ્રોન દૂર થયા હોય તો બે પ્રોટોન આમાં વધાય છે એક્સ્ટ્રા, ક્લિયર ને? તો જેટલા ધન વીજભાર હોય એટલા જ ઋણ વીજભાર રહે ને, તો આના માટે કે ક્યુના છેદમાં આર થયું, તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું ઝીરો. એનો અર્થ એવો થયો કે અંદરની બાજુ દરેક પોઈન્ટ ઉપર, ક્યારે? કે જ્યારે આને ઇલેક્ટ્રોન રહ્યા, ઇલેક્ટ્રોન, બરાબર, એ મૂવ ન કરતા હોય. મૂવ એટલે કે એક જગ્યાએ એક ધાતુમાંથી બીજી જગ્યામાં, બરાબર, બીજી ધાતુમાં, અથવા તો આખા ઇલેક્ટ્રોન હું કાઢી ન લઉં ત્યાં સુધી તટસ્થ હોય, એવી સિચ્યુએશનમાં અંદરના ભાગમાં દરેક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોવાનું? શૂન્ય હોવાનું, બરાબર, અંદરની બાજુ, ક્લિયર ને? બહારની બાજુ જોયું શું છે કે બહારની બાજુ ઇલેક્ટ્રોન તો છે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. શું કામે? કારણ કે ટોટલ વીજભાર કેવો થઈ જાય? શૂન્ય થાય છે ને. ઇલેક્ટ્રોન તો જો મૂવ કરી રહ્યા છે ને આજુબાજુ, ક્લિયર ને? ઇલેક્ટ્રિક ફિલ્ડ ભલે ન હોય પરંતુ ઇલેક્ટ્રોન તો મૂવ કરી રહ્યા છે. શું કામે? કારણ કે એ મુક્ત છે, ફ્રી છે, બરાબર ને? એટલા માટે. તો પરિણામી ઇલેક્ટ્રિક ફિલ્ડ શૂન્ય છે,
અને ઇલેક્ટ્રોન્સ મૂવ કરી રહ્યા છે, એનો અર્થ એવો તો નથી કે આપણને કંડક્ટરમાંથી મફતમાં ઉર્જા મળશે. કારણ કે જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ત્યાં ઇલેક્ટ્રિક પોટેન્શિયલ હોય ને, વિદ્યુત ક્ષેત્ર હોય, ત્યાં શું હોય? સ્થિતિમાન હોય, અને સ્થિતિમાન હોય એટલે ઉર્જા હોય, બરાબર ને? તો તમને એમ કહેવામાં આવે કે કોઈ પણ કંડક્ટરમાં વિદ્યુત ક્ષેત્ર રહેલું છે, તો એનો અર્થ શું થયો કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ રહેલું હોવું જોઈએ. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય કે આપણે એમાં કોઈ વાહકમાં પસાર કરશું ને એટલે આપણને એનર્જી મળશે. તો મફતમાં તો એનર્જી ન મળે ને, એટલા માટે સુવાહકમાં અંદરની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોવાનું છે? શૂન્ય, બરાબર ને? તો આ આપણે વસ્તુ રે બરાબર એ ગૌસના નિયમ મુજબ પણ સાબિત કરી શકીએ ને. કેવી રીતે? તો કે ગૌસનો નિયમ શું કહે છે કે ઈ બરાબર અથવા તો ફ્લક્સ બરાબર શું થાય, બરાબર ને? આપણે ક્યુ એનક્લોઝ બરાબર ને છેદમાં એપ્સિલોન નોટ, અને ક્યુની બીજી વ્યાખ્યા શું હતી? તો કે ઈ ઇન્ટુ એ. તો આ વ્યાખ્યા ઉપર શું થાય? તો કે ઈ એ બરાબર ક્યુ એનક્લોઝ બરાબર ને છેદમાં એપ્સિલોન નોટ. તો ઈ ઇઝ પ્રપોઝનલ ટુ ક્યુ, એપ્સિલોન નોટ થયું કે નહીં? એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોના પર આધાર રાખશે? કે કોઈ સુવાહકની અંદર રહેલા ટોટલ વીજભાર ઉપર, બરાબર ને? તો કોઈ સુવાહકની અંદર ટોટલ વીજભાર તો કેવો છે? અચળ છે ને, ઝીરો છે એક પ્રકારે, ક્લિયર ને? ભલે ઇલેક્ટ્રોન મૂવ કરતા હોય પણ ટોટલ વીજભાર કેવો છે? ઝીરો. એનો મતલબ એમ કે ક્યુ ઝીરો, તો ક્યુ ઝીરો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો, બરાબર? તો આ ગૌસના નિયમ મુજબ પણ તમે સાબિત કરી શકો છો કે અંદરની બાજુ તમારો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, બરાબર ને? વિદ્યુત, બીજું આપણે પોઈન્ટ શું છે કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય છે. તો આ પણ આપણે સાબિત કરી ચૂક્યા છીએ, બરાબર ને? એક સિમ્પલ પોઈન્ટ છે, શું કહે છે કે કોઈ પણ આકારની તમને સપાટી આપી દીધી હોય, કોઈ પણ આકારની, ક્લિયર ને? એમાં તમારે કોઈ પણ બિંદુ ઉપર વિદ્યુત ભાર રહેલો હોય, કોઈ પણ બિંદુ ઉપર, બરાબર ને? આવી રીતે સતત રીતે વેચાયેલો હોય, ક્લિયર? આવી રીતે. તો દરેક પોઈન્ટમાંથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, આ પોઈન્ટ ઉપરથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રની દિશા આમાં હોય, દાખલા તરીકે આ પોઈન્ટ ઉપર આ દિશામાં હશે, આ પોઈન્ટ ઉપર આ દિશામાં હશે, આ પોઈન્ટ ઉપર આ દિશામાં હશે, બરાબર ને? આ પોઈન્ટ ઉપર આ દિશામાં હશે. કઈ દિશામાં છે જોવો જી? તો કે આ વિદ્યુત ક્ષેત્રમાં હું સૂક્ષ્મ ખંડ ધારી લઉં આવી રીતે, બરાબર ને? અને સૂક્ષ્મ ખંડનો જે એરિયા વેક્ટર રહ્યો ને, એને કહી દઉં એ, બરાબર ને? ક્ષેત્ર સદિશ એ કઈ દિશામાં હોય? તો કે એ દિશામાં હશે ને, જે બાજુ ક્ષેત્રફળ હોય એને પરપેન્ડિક્યુલર એનો ક્ષેત્ર સદિશ હોય. આ અમારું કે ક્ષેત્ર હોય, બરાબર, ક્ષેત્રફળ હોય તો આને પરપેન્ડિક્યુલર આપણો ક્ષેત્ર સદિશ હોય. તો આ જે ભાગ રહ્યો એ આવી રીતે છે ને, તો એનો ક્ષેત્ર સદિશ કઈ દિશામાં છે? આ દિશામાં. તો ક્ષેત્ર સદિશ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે કઈ દિશામાં છે? એક જ દિશામાં છે ને. તો એનો અર્થ એવો થયો કે જ્યારે જ્યારે આને હું કહી દઉં એ, બરાબર ને, એ કે પણ આને કહી દઉં ઇલેક્ટ્રિક ફિલ્ડનો વેક્ટર, બરાબર ને? તો જ્યારે જ્યારે આ બંને એક જ દિશામાં હશે, તો એનો અર્થ આપણે એવો કહી શકીએ ને કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર, એ હંમેશા કોઈ પણ સપાટીને લંબ સ્વરૂપ હશે, બરાબર ને? શું કામે? કારણ કે એનો ક્ષેત્ર સદિશ અને એ વચ્ચેનો ખૂણો કેટલો છે? ઝીરો ડિગ્રીનો, બરાબર ને? ધન હશે તો બહારની બાજુ હોય, ઋણ હશે તો નેગેટિવ તરફ હોય, પરંતુ બે સમાંતર જ હશે ને, ક્લિયર ને? એટલા માટે દરેક પોઈન્ટ ઉપર આ બાજુ આ ક્ષેત્ર જો આ આવી રીતે છે ને, તો આના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુતીય ક્ષેત્ર બહારની તરફ હોય, બરાબર ને? એ આપણે અભ્યાસ કરી ચૂકીએ છીએ, ક્લિયર ને? તો હંમેશા સુવાહકમાં, અવાહકમાં, કોઈ પણમાં જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં હંમેશા શું પાલન થતું હોવું જોઈએ? કે આને હંમેશા લંબ દિશામાં જોઈશે. જો આવું ન થાય, તો એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે જો આવું ન થાય, દાખલા તરીકે આપણી પાસે એક એવી સરફેસ લઈએ, બરાબર, કે જેમાં આ નિયમ પડાતો નથી. તો દાખલા તરીકે આવી રીતે આપણે પછી કોઈક અર્ધગોળો છે, બરાબર, આવી રીતે આપણે પોઝિટિવ વેલ્યુ રાખેલી છે, ક્લિયર ને? તો આના દ્વારા છે ને આ ક્ષેત્ર જોવો જોઈએ, આ ક્ષેત્ર પર સીધું છે માની લઈ, તો હકીકતમાં આપણું ક્ષેત્ર આ અહીંયા હોવું જોઈએ ને, એને પરપેન્ડિક્યુલર હોવું જોઈએ, બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હોવો જોઈએ, પરંતુ આપણે આવું મળે છે દાખલા તરીકે, ક્લિયર ને? આપણું વિદ્યુત ક્ષેત્ર રહ્યું ને, બરાબર, એ કંઈક ખૂણે મળે છે, એક્સ ડિગ્રીને કંઈક થીટા ખૂણે મળે છે. તો આ બાજુ કંઈક ઘટક મળશે કે નહીં સપાટી બાજુમાં, બરાબર ને? તો સપાટી બાજુનો ઘટક કયો થશે? તો કે ઈ સાઇન થીટા, ને આ બાજુનો ઘટક કયો થશે? ઈ કોસ થીટા. તો એનો અર્થ એવો થયો કે મારા સુવાહકમાં, બરાબર, આ સુવાહક છે આપણું, હતું નહીં સુવાહક, હતો કોઈ પદાર્થ હતો, આવો સ્ફિયર હતો. તો સુવાહકમાં મારે સપાટીમાં જેમ જવું હશે ને, આવી રીતે આમ સપાટીમાં કોઈ પણ બિંદુ જવું હશે ને, તો મારે વર્ક કરવું પડશે, મારે કંઈક કાર્ય કરવું પડશે, કે જે આપણા આગલા નિયમ ભણી ચૂક્યા, બરાબર, એનો વિરુદ્ધ છે કે નહીં, ક્લિયર ને? કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં જે તે બિંદુથી બીજા બિંદુએ જવું હોય ને, તો આપણે કરવું પડતું કાર્ય ઝીરો હોય હંમેશા,
બરોબર ને? કારણ કે દરેક પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય? અચળ હોય ને. તો અહીંયા સ્થિતિમાનનું મૂલ્ય અચળ નથી, આપણે કંઈક કાર્ય કરવું પડે છે, બરાબર ને? જેથી કરીને આ નિયમથી વિરુદ્ધ છે. એટલા માટે શું થાય કે આ જે ફિલ્ડ રહ્યું આ દિશામાં ન હોઈ શકે, આ દિશામાં હોઈ શકે, બરાબર? ક્યારે? કે જ્યારે સ્થિત હોય ત્યારે, સ્થિર હોય ત્યારે. વિદ્યુત ભાર આપણો, જો આ પદાર્થને હું મૂવ કરવા માંડું ને તો આ પોસિબલ થાય, આ મારે વર્ક કરવું પડે, તો ત્યારે ઓલો નિયમ ન પડાય કે સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં રાખેલું આ જે સુવાહક એમાં ઉત્પન્ન થતો સ્થિર વિદ્યુત સ્થિતિમાન, બરાબર, આમાં ઉત્પન્ન થતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કે જે સમ સ્થિતિમાન પુષ્ઠ નિર્માણ કરે છે, બરાબર ને, એમાં કોઈ પણ બિંદુ ઉપર જવા માટે કરવું પડતું કાર્ય હંમેશા શૂન્ય હોય, એ સાચું ન પડે. ક્યારે? કે ક્યારે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતો હોય. તો આપણે તો અહીંયા વિદ્યુત ભાર ગતિ નથી કરાવતો ને, આ બેસેલા છે, બેસેલા માટે હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડ અને પરપેન્ડિક્યુલર હોય, ક્લિયર ને? અને આની આપણે મેથેમેટિકલ પ્રૂફ પણ જોઈ ચૂક્યા હતા, બરાબર ને, કે ઈ પરપેન્ડિક્યુલર ટુ આર, ક્લિયર? ત્રીજો પોઈન્ટ શું છે કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વીજભાર હોઈ ન શકે, ક્લિયર ને? તો સ્થાયી સ્થિતિ એટલે કેવી રીતે? કે એમાં બે સ્થિતિ થાય ને, કે દાખલા તરીકે તમે આવી પર તમારી પાસે કોઈ પદાર્થ હોય, ક્લિયર ને, તો આમાં તમારી પાસે અલગ અલગ આવી રીતે પરમાણુ હશે કે નહીં, ક્લિયર ને? તો કોઈ પણ સમયે છે ને આમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય દાખલા તરીકે આમાં દેવામાં આવે, તો આપણે આમાં જોઈ ગયા કે શું થતું હતું કે પેલા એક્ઝામ્પલમાં એ ડાયપોલનું નિર્માણ કરતું હતું, ક્લિયર ને? આવી રીતે, ક્લિયર ને? તો આવું થાય તો આમાં એક નવો શું આપણને વીજભાર મળે છે? તો કે નહીં, સમજાય ને? શું કહું છું કે આમાંથી આવી વસ્તુ થઈ જાય છે, હું એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં રૂપાંતર કરું છું તો શું મને નવો વીજભાર મળે છે? તો કે ના, વીજભાર તો મારે એટલા જ રહે ને, ખાલી વીજભારનું સ્થાનાંતર જ થાય છે. બીજી વસ્તુ કરું, બરાબર, તો આ તો ધ્રુવીભવનનું ઉદાહરણ. બીજી વસ્તુ આપણો વાહક તાર હોય, દાખલા તરીકે આ વાહક તાર હતો, આપણા ઘરમાં હતો એ વાહક તાર, ક્લિયર ને? હવે આમાંથી ઇલેક્ટ્રોન પસાર થતા હતા, ક્લિયર ને? ઇલેક્ટ્રોન આવી રીતે અહીંથી પસાર થતા હતા, ક્લિયર? એક સેકન્ડમાં 3 ઇલેક્ટ્રોન પસાર થતા હતા, તો આનો કરંટ કયો કેટલો થાય? તો કે 3E/સેકન્ડ થાય ને, અથવા તો 4.8×10⁻¹⁹ કુલમ પર સેકન્ડ, આ એનો કહેવાય કરંટ, બરાબર? આપણે નેક્સ્ટ પ્રકરણમાં ભણવાનું છે, પરંતુ આપણે સમજી લઈએ કે એક સેકન્ડમાં 3 ઇલેક્ટ્રોન જતા હતા, બરાબર, અને આટલું અંતર કાપતા હતા દરેક સેકન્ડ દીઠ. હવે હું કોઈ પણ સમયે જોઈશ, દાખલા તરીકે અનંત લંબાઈનો તાર રહી છે, હું દરેક સેકન્ડ અથવા તો એક સેકન્ડ થઈ ગઈ, માની લો કે અહીંથી અહીંયા પહોંચી ગયા, હું 25મી સેકન્ડે પહોંચી જોઈશ, બરાબર, કે ઇલેક્ટ્રોન ક્યાંક અહીંયા પહોંચાય છે ને, તો શું ઇલેક્ટ્રોન 3માંથી 4 થઈ ગયા છે અહીંયા, આવું થઈ ગયું છે? તો કે નહીં. શું કામે? કારણ કે વિદ્યુત આપણે આગળ જોઈ ગયા હતા પહેલા ચેપ્ટરમાં કે વિદ્યુત ભારનું હંમેશા સંરક્ષણ થાય છે, બરાબર ને? તો આ જે તાર હોય, આવડો આ તાર, બરાબર ને, આ જે વાહક તાર હતો એમાં આપણે બહારથી તો ક્યાંયથી ઇલેક્ટ્રોન ઉમેરાય નથી, ક્લિયર ને? અને બીજી વસ્તુ એ કે ઇલેક્ટ્રોન જે, બરાબર, એ અંદરથી તો ક્યાંય નષ્ટ નથી એમાં, તો આ વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી? તો એનો અર્થ એવો થયો કે આવું માનવું ખોટું છે, તો એનો અર્થ એવો થયો કે દરેક સેકન્ડે આપણને જેટલા અંદર આવ્યો હોય ને એટલા જ બહાર નીકળશે, બરાબર? દાખલા તરીકે પાણીની પાઇપલાઇન હો, તો તમે જેટલું અંદર પાણી દીધું હોય એટલું જ પાણી બહાર નીકળશે, એનાથી વધુ ઓછું નહીં નીકળે, કારણ કે સંરક્ષિત થાય છે. કઈ રાખે છે આ ઇલેક્ટ્રોન બધું વીજભાર, બરાબર, પ્રોટોન હોય તો પણ ભલે, આયન હોય તો પણ ભલે, એ સંરક્ષિત રાશિ છે, ક્લિયર ને? હંમેશા સંરક્ષણ પામતું હોય. એનો મતલબ એમ કે નવો વીજભાર નહીં ઉદભવે કોઈ પણ પરિસ્થિતિમાં, એ સ્થિર પડેલો હોય તોય પણ ભલે અને સ્થિર ન હોય તો પણ ભલે, ક્લિયર ને? તો આ પોઈન્ટ હતો. ચોથો પોઈન્ટ શું છે કે સુવાહકના દરેક બિંદુ તથા અંદરની બાજુ પોટેન્શિયલનું મૂલ્ય અચળ છે, બરાબર ને? તો આ સુવાહકનું એક આપણે જોઈ રહ્યા હતા કે કવચ હોય, કવચ કે આ પ્રમાણે વિદ્યુત ભાર હોય પ્લસ માઇનસ કોઈ પણ, બરાબર, આ બધી બાજુ પથરાયેલો છે આવી રીતે, તો આની અંદરની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું મળતું હતું આપણને? 0 મળતું હતું ને. તો એનો અર્થ એવો થયો કે મારે કોઈ પણ ક્યુ વીજભારને અહીંથી અહીંયા લઈ આવવું હોય ને, કોઈ પણ બિંદુ અંદરના બિંદુએ, આ કવચની અંદરના બિંદુએ, આ સપાટી પર તો વીજભાર છે જ, પ્રમાણે તે અનંત અંતરથી અહીંયા લઈ આવવું હોય તો મારે કાર્ય કેટલું કરવું પડશે? તો કે અહીંથી અહીંયા લઈ આવવા માટે કરવું પડતું કાર્ય પ્લસ અહીંથી અહીંયા લઈ આવવા માટે કરવું પડતું કાર્ય, એવું કહી શકું ને? તો ઇન્ફિનિટી અંદરથી અહીંયા લઈ આવવા પડતા કાર્યને કેના વડે દેખાડે? તો કે ક્યુ ઇન્ટુ અહીંયા પોટેન્શિયલ કેટલો હોય? તો કે V R જેટલો. કેવી રીતે?
અહીંથી એનું અંતર આર હોય તો અહીંયા પોટેન્શિયલ હું વીઆર કહી દઉં, ક્લિયર ને? કે અનંત અંતરેથી કોઈ બિંદુને અહીંયા લઈ આવવો હોય તો એના માટે કરવું પડતું કાર્ય આટલું છે. પ્લસ અંદર તો પછી જોવું જોઈએ આ બિંદુએ પહોંચી ગયો એટલે મારે આટલું કાર્ય કરવું પડ્યું. અહીંથી અહીંયા તો મારે કાર્ય કેટલું થાય? ઝીરો, બરાબર ને? તો મારે ટોટલ કાર્ય કેટલું થાય? અહીંથી આ બિંદુનું પ્લસ અહીંથી આ બિંદુનું, એટલે મીન્સ કે અહીંથી આ બિંદુનું જ મારે કાર્ય કરવું પડશે. એનો અર્થ એવો થયો કે તમારે કવચની અંદર કોઈ પણ બિંદુએ તમારે વીજભારણ લઈ આવવું હોય ને તો તમારે કરવું પડતું કાર્ય કેના જેટલું હશે? કે જે સપાટી ઉપર જેટલું કરવું પડતું કાર્ય હોય ને એના જેટલું જ કરે, બરાબર ને? ટોટલ કાર્ય કેના જેટલું આવશે અથવા તો ટોટલ પોટેન્શિયલ કેના જેટલું આવશે? તો કે વી બરાબર વી આર, બરાબર ને? સપાટી પરનો પોટેન્શિયલ, કે આની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તમારા પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હોવાનું? કે એને સપાટી પર હોય ને એટલું જ. તો એનો અર્થ એવો હતો કે સપાટી પર તો અચળ છે તો અહીં અચળ થાય ને કોઈ પણ બિંદુ પાસે. એનો અર્થ એવો હતો કે જો બે પોઈન્ટ ઉપર પોટેન્શિયલ અચળ હોય તો તમારે કાર્ય કેવું થાય? ઝીરો. કારણ કે ડબલ્યુ બરાબર શું થાય? ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા વી ઝીરો છે, શું કામે? કારણ કે અચળ છે વેલ્યુ. જેટલી ડેલ્ટા વી એટલે ફેરફાર થાય, ફેરફાર તો કેવો છે? ઝીરો થાય ને. અચળની વેલ્યુને ફેરફાર કરો એટલે ઝીરો થઈ ગયો, બરાબર ને? ડબલ્યુ થઈ ગયું ઝીરો. એનો અર્થ એવો થયો કે કવચની અંદર કોઈ પણ બિંદુ હોય, તમારે વિદ્યુતભારને જવું હોય છે ને, આવી રીતે મૂવ કરાવવો હોય છે ને, તમારે હવે ઉર્જા ખર્ચવાની જરૂર નહીં પડે. ખાલી તમારે ઉર્જા ક્યાંથી ક્યાં ખર્ચવાની? તો કે અનંત અંતરેથી આ બિંદુ ઉપર પહોંચવા માટે જ ખાલી ઉર્જા ખર્ચવી પડશે. એ કેના જેટલી આવશે? તો કે વીઆર જેટલી. ક્લિયર ને? તો આ વસ્તુ હતી. ક્લિયર? હવે પછીનો પોઈન્ટ છે કે વીજભારિત સપાટી પર રહેલા વીજભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સિગ્મા બાય એપ્સિલન નોટ થાય. ક્લિયર? તો આપણે શું કીધું છે કે કોઈ પણ વીજભારિત સપાટી આપેલી હોય, બરાબર, દાખલા તરીકે કોઈ પણ પ્રકારની સપાટી આપેલી છે આવી રીતે. ક્લિયર? તો આનામાં વીજભાર રહેલો હોય કોઈ પણ પ્રકારનો, તો દરેક બિંદુ ઉપર વીજભારનું સોરી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો કે સિગ્મા બાય એપ્સિલન નોટ. કેવી રીતે? તો આપણે આ ચેપ્ટર વનમાં જ આને સાબિત કરી ચૂક્યા હતા, બરાબર ને? આ ચેપ્ટર વનમાં ગોસના નિયમ મુજબથી સાબિત કરી ચૂક્યા હતા. અનંત અંતર ધરાવતી કોઈ ક્ષેત્રફળ આપેલું હોય તો આના દ્વારા ઉત્પન્ન થતું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે સાબિત કરી ચૂક્યા હતા. તો એ જ વસ્તુ છે કે સુવાહક આપેલો હોય, સુવાહકને એમાંથી આપણે ઇલેક્ટ્રોન લઈ લીધા હોય તો ખાલી પ્રોટોન જ વધી જાય છે ને આમાં, અથવા તો આયન વધી જાય છે, પોઝિટિવ આયન વધી જાય છે. એનો અર્થ એવો થયો કે બંને બાજુ હોય ને સુવાહક હોય તો પ્રોટોન ખાલી આટલામાંથી લઈશ ને, બરાબર ને, તો મને સિગ્મા બાય એપ્સિલન નોટ મળશે કે નહીં? આ બાજુ લઈશ તો મને બીજું સિગ્મા બાય એપ્સિલન નોટ મળશે, બરાબર ને? તો આપણે શું કર્યું કે એક આપણી પાસે આવી સીટ હતી, એમાંથી એક બાજુથી શું કર્યું મેં, ખાલી વિદ્યુત ભાર લઈ લીધો, આ બાજુ મેં એમને રાખ્યો, બરાબર ને? કારણ કે ક્ષેત્રફળ હોય ને બે બાજુ હોય ને, બે બાજુ હોય તો એક બાજુમાંથી મેં શું કર્યું કે એક બાજુમાંથી મેં વિદ્યુત ભાર લઈ લીધા, બીજી બાજુ મેં એમને રાખ્યું. ક્લિયર ને? તો કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ આપણે ફાઇન કરવું હોય તો ગોસનો નિયમ લગાડી દઈએ, બરાબર ને? તો ફાઈ બરાબર શું થશે? કે ફાઈ બરાબર ક્યુ એનક્લોઝ, બરાબર ને? એના છેદમાં એપ્સિલન નોટ. અને બીજું ફાઈનું મૂલ્ય શું હતું? તો કે ઈ ઇન્ટુ એ. ક્લિયર ને? અથવા તો સૂક્ષ્મ ખંડ વિચારતા હોય, સૂક્ષ્મ ખંડ, તો એના માટે શું થાય? ડીએસ થશે. ક્લિયર ને? તો જોવો જોઈએ, હવે આમાંથી હું સૂક્ષ્મ ખંડમાં આપી લઉં, આમાંથી હું શું કરું કે હવે આ જે ગોસનો નિયમ રહ્યો, બરાબર, એ ગમે તે તમારે સાચો હોય ને, કારણ કે આટલું તમે માપો કે આખાનું માપો. ગોસનો નિયમમાં શું કહે છે કે ક્યુ બાય એપ્સિલન નોટનું મૂલ્ય હંમેશા અચળાવવાનું છે. ક્લિયર ને? તો આટલો હું ખંડ માપી લઉં તો મને ખબર છે કે આ જે મારી સપાટી હતી, બરાબર, એમાં એક બાજુ મને સિગ્માનું મૂલ્ય કેવું મળવાનું છે, આ ક્યુનું મૂલ્ય કેવું મળવાનું છે, સોરી એનક્લોઝ ઝીરો, શું કામે? કારણ કે મેં એક બાજુથીને જ કાઢ્યા છે ને, તો હવે આને હું બે ભાગમાં વેચી નાખું, બરાબર, આને આ પ્રમાણે દૂર થઈ. હવે આમ ક્રોસ સેક્શન દૂર નાખી કે ત્રાસી હોય તો કેવી રીતે દેખાય, તો દાખલા તરીકે આ ત્રાસો ભાગ હતો આવી રીતે, આમ બરાબર ને? આમ હતો આમ આપણું જે આ સીટ હતી. ક્લિયર? ક્લિયર? એનો આપણે ત્રાસો ભાગ હતો કે નહીં? તો એમાંથી મેં શું કર્યું કે આટલા ભાગમાંથી જ મારા વીજભારને મેં પ્લસ પ્લસ કરાય, હવે પોઝિટિવ કરીને ગાજે, બરાબર ને? ઇલેક્ટ્રોન કાઢને ગાજે, આ બાજુ મેં એમને રહી ગઈ છે. તો મેં ગોસિયન પુષ્ઠ કેવું વિચાર્યું કે અડધું આમાં હોય ને અડધું આમાં હોય, સમજાનું ને? ગોસિયન પુષ્ઠ હવે વિચારી નાખીએ. હવે તો એ કેવું છે કે અડધું એક બાજુ છે ને અડધું બીજી બાજુ છે. ક્લિયર ને? આવી રીતે છે.
બરોબર, કોઈ પણ આકારનું હોય, કારણ કે ગોસિયન સપાટી રહી બરોબર એ આકાર ઉપર આધાર નથી રાખતી, ક્યુ એનક્લોઝ ઉપર જ આધાર રાખે છે. તમે ચોરસ ધાર્યું છે દાખલા તરીકે, ક્લિયર? તો આટલા ભાગમાં મને શું મળશે, મારા વીજભાર મળશે કે નહીં? ક્યુ આટલા ભાગમાં ક્યુ બરાબર શું મળશે? ઝીરો મળશે, બરાબર ને? તો ટોટલ ફ્લક્સ કેટલું થશે આ સપાટી દરમિયાન? તો ટોટલ ફ્લક્સ બરાબર આ સપાટીનું ફ્લક્સ પ્લસ આ સપાટીનું ફ્લક્સ, બરાબર ને? તો ટોટલ ફ્લક્સ બંને હું કહી દઉં ફાઈ ટોટલ, બરાબર શું મળશે? તો કે ક્યુ બરાબર આ ભાગનો વીજભાર એના છેદમાં એપ્સિલન નોટ પ્લસ આ બાજુનો વીજભારના છેદમાં એપ્સિલન નોટ, એટલે ઝીરોના છેદમાં એપ્સિલન નોટ. આ શું મળ્યું મને? ક્યુ બાય એપ્સિલન નોટ, ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે એક બાજુ જો દોરવામાં આવે ને, એક બાજુ ફ્લક્સ લેવામાં આવે તો શું થાય કે એનું ફ્લક્સ ક્યુ બાય એપ્સિલન નોટ જો હું હવે આ બાજુ કાઢી નાખે તો મને અહીંયા કંઈક મળે જ ને, તો એટલા માટે મારા થઈ ગયા 2 phi, બરાબર ને? 2 ક્યુ બાય એપ્સિલન નોટ થઈ જાય, પરંતુ મેં એક બાજુથી કાઢ્યું છે, ક્લિયર? હવે શું થાય જુઓ જી. તો હવે આ સ્મોલ ભાગમાં હતું બરાબર, સૂક્ષ્મ ખંડમાં હતું. હવે સૂક્ષ્મ ખંડમાં આપણને ખબર છે કે જો હવે આ જ વસ્તુને હું અનંત ધારી નાખું, ક્લિયર ને? તો એની પૃષ્ઠ ઘનતા તો કોન્સ્ટન્ટ જ હોય ને, તો સિગ્માની જગ્યાએ હું શું લખી શકું? તો કે સિગ્મા ઇન્ટુ ડીએસ, બરાબર ને? કે જે સૂક્ષ્મ ખંડમાં કેટલો વીજભાર હતો એ બીજું કાંઈ નહીં, આપણે જો સૂક્ષ્મ ખંડ ધાર્યો હતો ચોરસ જેટલો, આ ટોટલ વીજભાર હતો. તો સૂક્ષ્મ ખંડ ધાર્યો તો એમાં કેટલો વીજભાર હોય? તો કે સિગ્મા ઇન્ટુ ડીએસ, બરાબર ને? તો આપણને જે ફ્લક્સ મળશે બરાબર એ નાના ખંડનું મળશે, ક્લિયર ને? બીજું કાંઈ નહીં, આ ટોટલ નહોતું, નાના ખંડ માટે નહોતું. એટલે એ જ નાના ખંડમાંથી બહાર નીકળતું કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ હતું, ક્લિયર ને? તો આ બે સમીકરણો સરખાવી નાખીએ તો અમને શું મળશે? તો કે ઇ ઇન્ટુ ડીએસ, બરાબર ને? ઇ ઇન્ટુ ડીએસ આ છે તો એપ્સિલોન હતું જ, ક્લિયર ને? આ એપ્સિલોન ભૂલી ગયા હતા આપણે, ક્લિયર? હવે શું કર્યું? તો કે આ બે ત્રણ ઇક્વલમાં છે, આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો કે ઈ, તો ઈ બરાબર શું આવશે? સિગ્માના છેદમાં એપ્સિલોન, બરાબર? તો આ સાબિત થઈ ગયો આપણો પોઈન્ટ, ક્લિયર? ધન વીજભાર હોય તો પ્લસ મળશે, અહીંયા ઋણ વીજભાર હોય તો આ માઇનસ મળશે, ક્લિયર ને? તો આ બે સૂત્ર થઈ ગયા આપણી પાસે, એટલા માટે અહીંયા જે લખવામાં આવ્યું છે એ પ્લસ ઓર માઇનસમાં છે, ક્લિયર ને? તો આ આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એપ્સિલન નોટ અને એના વીજભાર વચ્ચેનો સંબંધ મળી ગયો. બીજી વસ્તુ એ કે આ અંતર ઉપર આધાર રાખતું નથી, ક્લિયર ને? આ એનામાં ખાલી પુષ્ઠ ઘનતા અને જે તે માધ્યમની પરમિટિવિટી ઉપર આધાર રાખે છે, ક્લિયર ને? અને લાસ્ટ પોઈન્ટ કે સ્થિત વિદ્યુત શિલિંગ સમજાવો, ક્લિયર ને? તો હવે દાખલા તરીકે આપણી પાસે કોઈ આવી રીતે અલગ પ્રકારની એક વસ્તુ છે, બરાબર, સુવાહક હતો આવો, એની અંદર છે ને આવું એક છે ને અલગ પ્રકારનું ખાલી જગ્યા હતો, બરાબર, બખોલ હતી એક પ્રકારે, ક્લિયર ને? ખાલી જગ્યા હતી આ. તો એનો અર્થ એવો થયો કે આ ભાગમાં છે ને, આ ભાગમાં ખાલી વીજભાર રહેલા આપણે મૂકી શકીએ, બરાબર ને? શું કામે? કારણ કે આમાંથી મારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવું હોય તો મારે વીજભાર કાઢવા પડશે ને. તો વીજભાર કેટલામાંથી નીકળે? કે જી બાજુમાં સુવાહક હોય તો આટલા ભાગમાં સુવાહક છે ને, વચ્ચે તો ખાલી જગ્યા છે. એનો અર્થ એવો થયો કે જે વિદ્યુત ક્ષેત્ર રહેશે ને એ અહીંથી શરૂ થશે, બરાબર ને? આવી રીતે અહીંથી આ દરેક પોઈન્ટથી શરૂ થશે. પછી વિદ્યુતીય ફ્લક્સ મેળવવું હોય તો આપણને ખબર છે કે વિદ્યુતીય ફ્લક્સ હોય એ ક્યાંથી શરૂ થાય? કે જ્યાંથી વિદ્યુત ભાર શરૂ થતા હોય, વિદ્યુત ભાર એન્ક્લોઝ થતા હોય. તો વિદ્યુત ભાર એન્ક્લોઝ થવાનું ક્યાંથી ચાલુ કર્યું? એન્ક્લોઝ મીન્સ કે જ્યાંથી શરૂઆત થતી હોય વિદ્યુત ભારને કાઢવાની, બરાબર, અથવા તો વિદ્યુત ભાર નીકળવાની, બરાબર ને? તો વિદ્યુત ભાર આ સપાટીથી નીકળશે ને, તો આની નીચે વિદ્યુત ભાર છે? તો કે ના. તો એનો અર્થ એવો થયો કે આની અંદર દરેક બિંદુ ઉપર પોટેન્શિયલ કેવો, અથવા તો ફ્લક્સ કેવું હોવાનું? ફ્લક્સ ઝીરો, કારણ કે ફ્લક્સ બરાબર શું થાય? ક્યુ એન્ક્લોઝના છેદમાં એપ્સિલન નોટ. અંદર કાંઈ વિદ્યુત ભાર છે જ નહીં, શરૂઆત ક્યાંથી થઈ? અહીંથી. તો એનો મતલબ એમ થયો કે આની અંદર ફ્લક્સ બધે ઝીરો હોય છે. ફ્લક્સ ઝીરો તો ઈ બરાબર ઝીરો, કારણ કે આપણે આગળ ઈ જોઈ ગયા ને, ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ, બરાબર ને? ઇન્ટુ ડીએસ, બરાબર ને? આ ફ્લક્સનું ઇક્વેશન હતું, ઈ ઇન્ટુ ડીએસ, સોરી, ઈ ઇન્ટુ ડીએસ, અથવા તો એ એરિયા. ફ્લક્સ ઝીરો હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો, બરાબર ને? કારણ કે એરિયા તો ઝીરો નથી. એનો અર્થ એવો છે કે અંદરની બાજુ કવચ હોય આવું, આવું કવચ જેવું કરી નાખવું, ક્લિયર ને? અથવા તો આ બખોલ હોય તો એની અંદરની બાજુ ફ્લક્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું ઝીરો. પોટેન્શિયલ કેના જેટલું હશે? તો કે પોટેન્શિયલ ઝીરો હશે. તો કે નહીં, પોટેન્શિયલ એટલે શું થાય? કે કોઈ પણ વીજભારને, એકમ ધન વીજભારને, બરાબર ને? કોઈ પણ એકમ ધન વીજભારને અનંત અંતરેથી આ પોઈન્ટ ઉપર લઈ આવવા માટે થતું કાર્ય, બરાબર ને? તો મારો પ્લસ વીજભાર હતો કે જેનું મૂલ્ય એકમ હતું, અનંત અંતરે પડેલો હતો, હું એને અહીંયા લઈ આવ્યો અહીંયા ક્યાંક.
તો મારે કાર્ય કેટલું કરવું પડે? તો મને ખબર છે કાર્ય મારે આ સપાટી સુધી જેટલું કરવું પડતું હોય એટલું જ કરવું પડે, જાણું ને? તો એનો અર્થ એવો છે કે અંદરના કોઈ પણ બિંદુ આગળ પોટેન્શિયલ તમારો કેટલો હોવાનો, તો કે વી બરાબર વી ઝીરો, જ્યાં વી ઝીરો શું છે? આ સપાટી પરનો પોટેન્શિયલ, બરાબર ને? અથવા તો સ્થિતિમાન, ક્લિયર ને? કે મારે આની અંદર લઈ આવવું હોય ને તો સેમ વર્ક કરવું પડે કે જેટલું મારે અહીંયા બહાર લઈ આવવું હોય. શું કામે? કારણ કે અંદર મારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, બરાબર ને? એટલે મારે ખાલી કાર્ય છે ને અહીંથી અહીંયા કોઈ પણ બિંદુ લઈ આવવું હોય ને ન્યાજ કરવું પડશે, બાકી અંદર તો કેટલું કરવું પડશે? ઝીરો, બરાબર ને? શું કામે? કે મારો વિદ્યુત ભાર માની લો કે અહીંયા પડેલો હતો ઓલરેડી, ન્યા નહોતો અહીંયા પડેલો હતો, ક્લિયર ને? હવે અહીંથી મારે અંદર લઈ જવું હોય ને તો મારે ઝીરો કાર્ય કરવું પડશે, પરંતુ અનંત અંતર લઈ જવું હોય ને અહીંયા અંદરના બિંદુએ તો મારે સપાટી જેટલો વીજ આ જે સ્થિતિમાં એટલું કાર્ય કરવું પડે, ક્લિયર ને? એટલા માટે ટોટલ કાર્ય આપણે ગણીએ છીએ, ના કે એક એકનું ટોટલ કાર્ય ગણીને એ આટલું જ આવશે હંમેશા. એક એક માટે ગણતો હોય, દાખલા તરીકે આપણી પાસે બે કેસ થઈ ગયા ને કે આપણો વીજભાર કાં અનંત અંદર પડેલો હોય કાની માથે પડેલો હોય, અહીંયા જ હોય સપાટી ઉપર પડેલો હોય ને અંદર જવું હોય તો મારું પોટેન્શિયલ કેટલું થાય છે? મારે કાર્ય કેટલું કરવું પડે? ઝીરો. શું કામ? કારણ કે અંદર કાંઈ મને બળ રોકવા માટે છે જ નહીં, એટલા માટે આ બિંદુઓથી અંદરના કોઈ પણ બિંદુ માટે ઘુમેડો હોય છે ને એટલે મારું પોટેન્શિયલ થઈ ગયું ઝીરો. તો એના માટે શું આવશે? વી પોટેન્શિયલ અથવા તો વી ટોટલ બરાબર ઝીરો, ક્લિયર ને? આ કન્ડિશનમાં હવે આપણો વીજભાર અહીંયા નહોતો બેસેલો હોય ને અહીંયા બેસેલો હતો, અનંત અંતરે બેસેલો હતો, ક્લિયર ને? અનંત અંતરે બેસેલો હોય ને અહીંથી અહીં લઈ આવવો હોય તો મારે વી ટોટલ કેટલું થશે? તો કે વી ટોટલ બરાબર આ બિંદુઓથી સપાટી માટેનું વર્ક કેટલું થયું? તો કે વી ઝીરો જેટલું પ્લસ સપાટીથી અંદરના કોઈ પણ બિંદુ માટે ઝીરો, બરાબર? એટલા માટે વી ટોટલ આપણે કેટલો વી ઝીરો, બરાબર? આ બે કેસ માટે યાદ રાખવું, ક્લિયર? તો આ શું હતું આપણું? કોઈ પણ આવા સુવાહકમાં કે જેમાં બખોલ હોય એની અંદર પોટેન્શિયલ કેવો હોય? ઝીરો. એનો અર્થ એવો થયો કે તમારી જે અંદરનો વીજભાર રહ્યો ને, બરાબર, વીજભાર એ કેવો થાય? ઝીરો. શું કામે? કારણ કે વીજભાર ક્યાંથી ક્યાં જાય, બરાબર? દાખલા તરીકે આપણે જે પાણી હોય, પાણી, બરાબર ને, નળીમાં પાણી આવે છે તો એક બાજુ તમે મોટર ચલાવો છો ને બીજી બાજુ આવે છે ને, તો એનો અર્થ એવો થયો કે ઓછા દબાણથી, સોરી, વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય છે ને. જ્યાં તમે મોટર ચલાવ્યું હોય ત્યાં વધુ દબાણ કરતો હોય, બરાબર, વધુ પ્રેશર કરતો હોય, વધુ બળ લગાડતો હોય, તો તમારું પાણી ક્યાંથી ક્યાં જાય? કે વધુ દબાણ તરફથી ઓછા દબાણ તરફ. તો આપણો જે કરંટ આવે છે, આપણે જે ઘરમાં આપણે શોર્ટ લાગતા હોય, બરાબર, દાખલા તરીકે કોઈ પણ વસ્તુ ફરે છે, તો એનું પાછળનું કારણ શું? કે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ, અથવા તો વિદ્યુતીય દબાણ પણ કહી શકો ને એક પ્રકારે, તો વિદ્યુત દબાણનો તફાવત હોવો જોઈએ. તો જોવો જોઈએ આને અંદરના પોઈન્ટ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? શૂન્ય છે ને. તો આપણને ખબર છે કે કરંટ હોય, કરંટ, ઇલેક્ટ્રિક કરંટ, એ ક્યાંથી ક્યાં જાય? કે ઊંચા દબાણથી, ઊંચા વિદ્યુત સ્થિતિમાનમાંથી નીચા વિદ્યુત સ્થિતિમાનમાં, બરાબર ને, સ્ટેબલ થવા માટે. તો એનો મતલબ એમ થાય કે ડેલ્ટા વી ને, ડેલ્ટા વી તમારે ઝીરો ન હોવો જોઈએ ને. કરંટ તમારે ફ્લો કરાવવો હોય તો ડેલ્ટા વી ઝીરો ન હોવો જોઈએ, બરાબર ને? પરંતુ આમાં કરંટ ફ્લો કરાવવો હોય તો તમારે ડેલ્ટા વી ઝીરો છે, એનો મતલબ એમ કે આમાંથી કરંટ ફ્લો થશે નહીં, ક્લિયર ને? તો આ જ વસ્તુને એક પ્રકારે શીલ્ડ કરે છે ને, સંરક્ષણ આપે છે, કે અંદર કોઈ તમારી વસ્તુ રહેલી હોય કે વિદ્યુત ભારમાં અડબો ન જોઈએ, બરાબર ને? તો એવી વસ્તુને આમાં રાખવામાં આવે ને તો એ કોઈ દિવસ એમાંથી બહારથી એને કોઈ એક પ્રકારનો વીજભાર આને અડશે નહીં. તો એક સુરક્ષા કરી ને, તો એને શિલ્ડિંગ કહેવાય ઇંગ્લિશમાં, બરાબર ને? કોને કરી? તો કે કેનાથી કરી, કેના વિરુદ્ધ કરી? તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાંને વીજભારને અહીંથી આવા રોકવા માટે સુરક્ષા કરી, બરાબર ને? એટલા માટે એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, વિદ્યુત સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહેવાય આ ઇફેક્ટને. તો આ ઘણી વાર તમને કીધું હોય કે કારમાં બેઠા હોય, અંદર શું કામ વિદ્યુત ભાર નથી આવતો, કરંટ શું કામ નથી લાગતો, પ્લેન હોય, પ્લેન, બરાબર, તો એમાં પણ આ જ પ્રોસેસ હોય કે પ્લેનમાં હવામાં ગમે ત્યાં વીજળી થતી હોય તો પ્લેનની બહાર સપાટી ઉપર તેને વહી જાય, બરાબર ને? અંદર વિદ્યુત ક્ષેત્ર શું હોય? શૂન્ય હોય. તો કરંટને ફ્લો થવું હોય તો પોટેન્શિયલ ઝીરો ન થવો જોઈએ, પરંતુ અંદર તો શૂન્ય છે પ્લેનની અંદર વિદ્યુત સ્થિતિમાં, આને કારણે, કારણ કે બખોલની રચના કરશે ને, બધી બાજુ બારણા પેક હોય. જો એક પણ તમારું બારણું પેક નહીં હોય તો ત્યાંથી તમારો કરંટ આવવાની ચાન્સીસ વધે છે. શું કામે? કારણ કે ત્યારે છે ને આવી રચના થશે કે નહીં, દાખલા તરીકે આવી રીતે કરી નાખવું, ક્લિયર ને? આવી રીતે, ક્લિયર? તો એનો અર્થ એવો થયો કે તમારી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન રહી ને, ફિલ્ડ લાઇન, આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન હતી ને યુડી, આ ઈ હવે બહાર નહીં રહી, આવી રીતે આમ લૂપ બનાવશે, બરાબર, આવી રીતે લૂપ બનાવશે. તો જોવો જી હવે ઝીરો થઈ ગયું, તો કે ના, ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું.
ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે એટલે આપણને પોટેન્શિયલ મળશે, અને પોટેન્શિયલ મળશે એટલે ડેલ્ટા વી હવે ઝીરો નહીં થાય. ડેલ્ટા વી ઝીરો નહીં થાય તો કરંટ આમાંથી ફ્લો થશે, બરાબર ને? તો આ વસ્તુ હતી સુવાહક વિશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ મટીરિયલની વાત કરશું, ડાયઇલેક્ટ્રિક મટીરિયલ. થેન્ક યુ.